જે ઉત્સવમાં સેવા હોય, જે ઉત્સવમાં સહકાર હોય, જે ઉત્સવમાં ભક્તિ હોય, ભોજન હોય અને સાથે સાથે નાથના દર્શન હોય, જે લોકોના ઉત્સવથી ઉજવવામાં આવે છે તેને જ કહેવાય છે લોકોત્સવ. અને આજે જ્યારે રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે, અત્યારે જમાલપુરથી જે છે એ રથ નીકળી ચૂક્યા છે અને અલગ અલગ વિસ્તારમાં જઈને ભક્તો જે છે જેમને દર્શન આપશે ના, ત્યારે રથયાત્રાના 4 અલગ અલગ રંગ આપણે બતાવી રહ્યા છીએ. 18 ગજરાજનો કાફલો જે છે ગણેશ સ્વરૂપે આગળ નીકળી ચૂક્યો છે, જે આ આખી 147મી રથયાત્રાને નિર્વિઘ્ન પાર કરાવશે. તો સાથે સાથે 101 ટેબ્લોમાં હાલમાં T20માં જીત મેળવી ચૂકેલી ટીમ ઇન્ડિયાની જીતને પણ ઉજવણી કરવામાં આવી રહી છે, તેની પર પ્રતિકૃતિ ટેબ્લોમાં દેખાઈ રહી છે. તો સાથે અખાડા દાવ પેચ લગાવી રહ્યા છે, જેમ બલરામ પોતાની બહાદુરી માટે, પોતાના સાહસ માટે ઓળખાતા હતા, તે જ રીતે બલરામના રથની આગળ અખાડા અત્યારે જોવા મળી રહ્યા છે, જે પોતાના કર્તવ્ય બતાવી રહ્યા છે. તો સાથે જે બહેન સુભદ્રા, જે સાત્વિક સ્વભાવના કહેવાય છે, સાત્વિક પ્રકૃતિ ધરાવે છે અને ભજન મંડળી અને ગીત અને સંગીતથી સાત્વિક રીતે જે નાથને રીઝવવાના પ્રયાસ કરતી ભજન મંડળીની રમઝટ પણ અહીંયા જોવા મળી રહી છે.